નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને તમારી સાથે હું છું ધ્રુવી. નજર કરીશું આજના સમાચારો પર. મંત્રીમંડળની આગામી બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ગુંડા વિરોધી કડક કાયદા માટે ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એક્ટિવિઝ એક્ટ ઓડિશન્સ માટે પ્રસ્તાવ રજૂ કરશે. આ મામલે મુખ્યમંત્રીએ ગુંડા તત્વોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે આવનારા દિવસોમાં ગુંડાગર્દી છોડવી પડશે અથવા તો ગુજરાત છોડવું પડશે. ગુજરાતમાં હવે ગુંડાગર્દી કરનારાઓની ખેર નથી, કારણ કે હવેથી ગુંડાગર્દી કરનારા ઉપર કાયદેસરની કાર્યવાહી થશે અને તેમની મિલકત પણ ટાંચમાં લઈ શકાશે. આ સાથે જ સમગ્ર મામલામાં સાક્ષીઓને પૂરતું રક્ષણ આપી નામ સરનામા ગુપ્ત રાખવામાં આવશે. ગુનો નોંધાતા પહેલા સંબંધિત રેન્જ IG અથવા પોલીસ કમિશનરની પૂર્વ મંજૂરી આવશ્યક બની રહેશે. દારૂનો વેપાર, જુગાર, ગાયોની કતલ, નશાનો વેપાર, અનૈતિક વેપાર, માનવ વેપાર, બનાવટી દવાનું વેચાણ, વ્યાજખોરી, અપહરણ, ગેરકાયદે કૃત્યો આચરવા કે ગેરકાયદેસર હથિયારો રાખવા જેવા કૃત્યોને નાશ કરવા કડક કાર્યવાહી જોગવાઈઓ કરાશે. તો સાથે જ ગુંડાઓ, જમીન કૌભાંડકારો, ભ્રષ્ટ કર્મચારીઓ તથા ગોવંશના હત્યારાઓને કાયદાના કડક અમલીકરણથી નાબૂદ કરવાનો ગુજરાત સરકારનો આ પ્રયાસ છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. આગળ વાત કરીએ, ભારતમાં છેલ્લા કેટલાક દિવસથી રોજ 75,000 થી વધુ કોરોના પોઝિટિવ કેસો આવી રહ્યા હતા, ત્યારે સોમવારે 78,000 થી વધુ કેસ નોંધાયા. ત્યારે આજે રાહત આપતા આંકડા સામે આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ 69.921 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે અને આ ઉપરાંત કોરોના વાયરસના કારણે 819 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 36,91,167 થઈ ગઈ છે. દેશમાં COVID-19ની મહામારી સામે લડીને 28,39,883 લોકો પણ સાજા થઈ ચૂક્યા છે. હાલ 7,85,996 એક્ટિવ કેસો છે અને દેશમાં અત્યાર સુધીમાં કુલ 65,288 લોકોના કોરોના વાયરસને કારણે મોત થયા છે. બીજી તરફ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે મંગળવારે જાહેર કરેલા આંકડા મુજબ 30 ઓગસ્ટ સુધીમાં ભારતમાં કુલ 4,33,24,834 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું છે. નોંધનીય છે કે સોમવારના 24 કલાકમાં 10,16,920 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. પૂર્વ રાષ્ટ્રપતિ અને ભારત રત્ન પ્રણવ મુખર્જીની હૃદયપૂર્વકની ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના અવસાનથી ભાજપ દુઃખની લાગણી અનુભવે છે અને અનેક દાયકાઓથી જાહેર જીવનમાં રક્ષામંત્રી હોય કે નાણામંત્રી હોય કે પછી રાષ્ટ્રપતિ પદ હોય, આમ અનેક પદો ઉપર રહીને તેમણે રાષ્ટ્રની સેવા કરી હતી. પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જીના અવસાનથી હું દુઃખની લાગણી અનુભવું છું. અનેક દાયકાઓથી જાહેર જીવનમાં અનેક પદો ઉપર રહીને તેમણે રાષ્ટ્રની સેવા કરી હતી. રક્ષામંત્રી હોય, નાણામંત્રી હોય કે રાષ્ટ્રપતિ પદ હોય, પોતાની વિદ્વતા અને પોઝિટિવ એટીટ્યૂડને કારણે સર્વપક્ષીય રાજકીય નેતા તરીકે તેઓ પ્રસ્થાપિત થયા હતા. એક અભ્યાસુ વ્યક્તિત્વ, સ્પષ્ટ વક્તા તરીકે એમને સારી એવી નામના મેળવી હતી. 2008માં પદ્મભૂષણ અને 2019માં ભારત રત્ન તરીકે એમને એવોર્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રે એક વિદ્વાન વ્યક્તિત્વ, નેતૃત્વ ગુમાવ્યું છે, એક સાચા અર્થમાં રાષ્ટ્રનો સેવક ગુમાવ્યો છે. હું તેમને પ્રણવદાને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ આપું છું. આજે અનંત ચૌદશ નિમિત્તે બારડોલીમાં ગણેશ ભક્તોનો ઉત્સવ જોવા મળ્યો હતો. બારડોલી સરકારની ગાઈડલાઈન મુજબ બારડોલીના રહીશોએ ઘરમાં સ્થાપના કરી બારડોલીના સુથાર ફળિયાના રહીશોએ જાગૃતિ દર્શાવી હતી. 10 દિવસની સ્થાપના બાદ આજે ઘરમાં જ કુંડ બનાવી વિઘ્નહર્તાની પ્રતિમાનું વિસર્જન કર્યું હતું. આ વર્ષે કોરોનાની મહામારી વચ્ચે સરકાર દ્વારા જાહેરમાં મૂર્તિ સ્થાપના અને વિસર્જન માટે સરઘસ અંગે મનાઈ ફરમાવી હતી.
માત્ર 2 ફૂટની અને માટીની મૂર્તિ સ્થાપના પરવાનગી આપી હતી, જેની પગલે વાત કરીએ સુરત જિલ્લાના બારડોલીની તો બારડોલીમાં પણ અનેક વિસ્તારોમાં લોકોએ ઘરોમાં મૂર્તિ સ્થાપના કરી હતી। બારડોલી નગરમાં આવેલા સુથાર ફળિયાના આ દ્રશ્યો છે, જે ભક્તોએ 10 દિવસ ઘરમાં જ માટીની મૂર્તિની સ્થાપના કરી હતી અને આજે બાપાની વિદાય આપી હતી। કોરોનાની મહામારી વચ્ચે ગણપતિ વિસર્જન અમે અમારા ઘર આંગણે જ કરી રહ્યા છે। 45 વર્ષથી બહુચર ગણેશ મંડળ ચાલે છે। સરકારની ગાઈડલાઈન પ્રમાણે આ વર્ષે અમે અમારા સાદાઈથી ઘર આંગણે અમે વિસર્જન કરી રહ્યા છીએ। ગણપતિને પાલખીમાં બેસાડી બધાના ઘેરે દર્શનનો લાભ આપ્યો। બારડોલી સુધાર ફળિયામાં સ્થાપિત મૂર્તિઓનું યુવકોએ અનોખી જાગૃતિ દર્શાવી હતી। ઘર નજીક પ્રતિમા વિસર્જન કરવા તેઓ પાણી તાપી નર્મદા સહિતના પવિત્ર સ્થળનું જળ ભેગું કર્યું હતું અને વિસર્જન કરનાર કુંડમાં એ જળ ઉમેર્યું હતું। વિસર્જન બાદ જે ભક્તોએ પ્રસાદ રૂપે પાણી લઈ જવું હતું તે મુજબની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। આ વર્ષે જે કોવિડ-19 ની મહામારી ચાલી રહી હતી અને સરકારની ગાઈડલાઈન પ્રમાણે અમે આ વર્ષે 2 ફૂટની મૂર્તિ લાવ્યા માટીની અને ફળિયાની અંદર વિસર્જન કરવાનો નિર્ણય લીધો। ત્યારબાદ પાલખીની અંદર ગણેશજીની રથયાત્રા કરી ફળિયામાં ઘરે ઘરે જઈને દર્શનનો લાભ આપ્યો। ત્યારબાદ તપલાની અંદર ગણેશજીનું વિસર્જન કરીએ છીએ અને આ જે કોવિડ-19 જે મહામારી છે ચાલી રહી છે એ હવે આપણે જાતે જ પૂરો કરવી પડશે અને ગણેશજીને પ્રાર્થના કરીએ કે જલ્દી આપણે આ કોવિડ-19 મહામારીથી બહાર નીકળીએ। ઉત્સવ સાથે જાગૃતિ દાખવી બારડોલી સુધારી ફળિયાના રહીશોએ હંમેશની જેમ ગણેશ વિસર્જનનો ઉત્સવ મનાવ્યો હતો। પોતાના ઘરે રહીને પણ ઘર નજીક ઢોલ નગારા સાથે બાપાને ઉત્સવ ભેર વિદાય આપી હતી। ધર્મેશ કંસારા, એનએસ ગુજરાત ન્યૂઝ, બારડોલી। જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના સાંકરોડા ગામના ખેડૂતો અને અગ્રણીઓ દ્વારા સકરોડી ડેમ ઓવરફ્લો થતા શ્રીફળ ફૂલથી વધામણા કર્યા હતા। ભેસાણના સાંકરોડા ગામમાં છેલ્લા 10 દિવસથી સતત વરસાદ વરસવાને પગલે નદી તળાવો છલકીને ઓવરફ્લો થયા છે, તેમજ ભારે પૂરને કારણે સાંકરોડાનો સકરોડી ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોને શિયાળો પિયત માટે આ પાણી સાંકરોડા ગામ તેમજ 3 જિલ્લાને જોડતો આ ડેમ હોય છે, જેમાં અમરેલી, રાજકોટ, જૂનાગઢના ગામડાઓના 900 હેક્ટર ખેતીની જમીનમાં ખેડૂતો શિયાળુ પાક ઘઉં, લસણ, ડુંગળી, ધાણા, ચણા જેવા પાકોમાં સિંચાઈનું પાણી ઉપયોગી બનશે, જેમાં સકરોડી ડેમ છલકાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ગામના ખેડૂતો સરપંચ, અગ્રણીઓ સહિત બદ્રુભાઈ વિચી, ભબલુભાઈ વસિયા, રામભાઈ ગજીરા સહિત શ્રીફળ અને પુષ્પોથી વધાવ્યું હતું। ભારે બેકબલ થયા છે હવે આ સાંકરોડી ડેમ 3 જિલ્લાની હદ નીચે ડેમ આવેલો છે। આની નીચે હનુમાન ખેડૂત જે પહેલું ગામ આવે એ વડિયા તાલુકામાં એટલે અમરેલી જિલ્લામાં આવે, પછી બીજા ગામ સાંકરોડા ઉપર એ ભેસાણ તાલુકામાં આવે એટલે જૂનાગઢ જિલ્લામાં આવે, અને નીચે પાણી જાય હનુમાન ખેડૂતિયા, ચાણામટિયા, આ ચાણામટિયાથી થાણા ગાલોર, ભેસામણી ગાલોર, અમરાપુર, એ બધા ગામ રાજકોટ જિલ્લા આપણે એમાં 25 ફૂટ પાણી હોય, 25 ફૂટે 100% ડેમ ભરાય છે, 40% ઓછો ચાલુ છે, એ લગભગ 900 હેક્ટર જો પછી જેટલા ફોર્મ માનો કે પાણી હોય તો ઓછા આવે તો 600-700 હેક્ટર થાય, એટલે સિંચાઈનો લાભ દર વખતે મળે છે। ડેમ નીચે 5 ગામો આવે, પહેલું આવે હનુમાન કેજરીયા, પછી આવે ચાણસુની, પછી રસબડી ગામ, અમરાપુર ને થાણા, આ 5 ગામને સિંચાઈનો લાભ છડા હોય બધાને પડે આપણે ડેમ પૂરો પડે। વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટ, એનએસ ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ। તો હાલ સમાચારોમાં બસ આટલું જ, વધુ સમાચાર માટે આપ જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ।